પળે પળના સમાચાર જોવા માટે જીટીવી ગુજરાત ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. જોતા રહો જીટીવી ગુજરાત ન્યૂઝ. છોટાઉદેપુર જિલ્લામાં લગ્નોત્તર પ્રેમ સંબંધના કારણે બે પરિવાર ઉજળ્યાની ઘટના સામે આવી છે. પ્રેમીની પ્રેમિકા અને તેના પતિએ હત્યા કરી આરોપી મહિલા પોલીસ ગિરફ્તારમાં ગઈ તો આરોપી પતિએ આત્મહત્યા કરી લેતા બે પરિવાર ઉજળી ગયા છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના બાર ગામ નજીક જંગલમાં ચુલી પ્રાથમિક શાળાના શિક્ષક રમેશ રાઠવાનો મૃતદેહ મળ્યો. હાલ તો આ બનાવ અંગે પ્રથમ કદવાલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં રમેશ તળવીની હત્યા થઈ હોવાનો ખુલાસો થયો. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા. મૃતક શિક્ષક રમેશ તળવીનો સવિતા રાઠવા સાથે પ્રેમ સંબંધ હતો. ભૂતકાળમાં પ્રેમ સંબંધની જાણ રમેશ તળવીની પત્નીને થતાં જે તે સમયે સંબંધનો અંત આવ્યો હતો, પરંતુ છેલ્લા બે મહિનાથી ફરી મૃતક રમેશ તળવી પ્રેમિકા સાથે સંપર્ક બનાવવાની કોશિશ કરતા ખુલ્લી ખેનનો કારસો ઘડાયો. સવિતાએ તેના પતિ રૂપસિંહ રાઠવા સાથે મળી કાવતરું ઘડ્યું. રમેશ તળવીને બાર ગામ નજીક જંગલમાં મળવા માટે બોલાવ્યો, જ્યાં પતિએ રમેશ તળવીને માથામાં પથ્થર મારી તેનું ઢીમ ઢાળી દીધું. હત્યાની સનસનીખેજ ઘટનામાં પોલીસે ફોન કોલના આધારે સવિતાની ધરપકડ કરી પૂછપરછ ચાલી રહી હતી. તે દરમિયાન હત્યાના આરોપમાં પતિ રૂપસિંહનું પગેરું પણ ખુલ્યું હતું. આરોપી રૂપસિંહની આત્મહત્યાના સમાચાર આવ્યા. રૂપસિંહે પોતાના ગામે ઝાડ પર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. હાલ તો અવૈધ પ્રેમ સંબંધના કારણે બે લોકોના જીવ ગયા તો એક મહિલા જેલના સળિયા પાછળ ધકેલાઈ ગઈ. આરોપીઓના ચાર સંતાનો નિરાધાર બન્યા છે અને બીજી તરફ મૃતક શિક્ષક રમેશ તળવીના ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. કદવાલ છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ સ્ટેશનમાં એક અવાવતું જગ્યાએથી એક પુરુષ માણસને લાશ મળી આવેલી, જે કોહવાઈ ગયેલી હાલતમાં હોવાથી તેનું લાશ ઉપર ઇન્ક્વેસ્ટ ભરી અને એડી દાખલ કરી અને એનું પેનલ ડૉક્ટરથી પીએમ કરાવવામાં આવ્યું, જેમાં મરણ જનારનું મોત માથાના ભાગે બોથળ પદાર્થથી ગંભીર ઇજા થવાના કારણે થયેલાનું જણાતા આ બાબતે મર્ડરનો ગુનો દાખલ કરી એની તપાસ લોકલ PSI ગોવિંદ પરમાર ચલાવી રહેલા હતા. એટલે આ ગુનો મર્ડરનો અને ગંભીર હોય જેની મદદમાં LCB ટીમને પણ લગાડેલી અને આ બાબતે ઝીણવટભાઈ તપાસ કરતા આ ગુના બાબતે બે આરોપીની સંડોવણી બહાર આવી, જેમાં બંને પતિ પત્ની છે અને એક મહિલાને આ કામે અટક પણ કરેલી છે. આ મહિલા સાથે આ મર્ડ જેના અપંગ હતા અને તે શિક્ષક છે. છેલ્લા 4-5 વર્ષથી આ પ્રેમ સંબંધ હતો અને એમાં કાંઈક ડિસ્પ્યુટ થતાં આ બનાવ બનવા પામેલ છે. હાલ તપાસ દરમિયાન બે આરોપી ખુલેલા છે, જે બંને પતિ પત્ની છે, એક બેન છે અને એમના પતિ રૂપસિંહભાઈ. જે રૂપસિંહભાઈ પણ એવું જણાયેલ છે કે હાલમાં જ આપઘાત કરી લીધેલો છે અને એની પણ સમાંતર તપાસ અકસ્માત મોતની. રેહાન પટેલ, GTV ન્યૂઝ, છોટાઉદેપુર.